મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે ગુજરાતના બેનમૂન સ્થાપત્યો વિશે જ્યારે વાત કરવાની છે એમના વિશે જ્યારે હું પરિચય આપને કરાવતો હોઉં તો ગુજ અમદાવાદ એ એનો ઇતિહાસ અને એમાંય ખાસ કરીને અમદાવાદની અંદર સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અઢારસો અડતાલીસમાં જે આજે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે અને આ ગુજરાત વિદ્યાસભાના એ ભાગરૂપે એક ભોજે એટલે કે ભોળાના ભોળાભાઈ જીસિંગભાઈ સંશોધન કેન્દ્ર અને એના આજે કાર્યકારી નિયામક તરીકે ડૉક્ટર આ રામજીભાઈ સાવલિયા સાહેબ કે જેઓ અત્યારે કામ કરી રહ્યા છે ત્યાં અને એ આજે આપણા વ્યાખ્યાતા છે વ્યાખ્યાન આપવાના છે અને એમના વિશે જ્યારે વાત કરું કે એમનો પરિચય આપને કરાવું તો રામજીભાઈ પોતે એ ભારતીય સંસ્કૃતિ સાથે એમ એમએ અને પીએચડી થયેલા છે એમણે લગભગ ભારતીય સંસ્કૃતિ ઉપર સોળ જેટલા ગ્રંથો લખેલા છે આ ઉપરાંત શિક્ષણ અને સંશોધન કાર્યની અંદર એમને વિવિધ સંસ્થાઓ અને પરિષદોએ એમનો સન્માન કરેલું છે એમને ગુજરાતની અને ગુજરાત બહારની જુદી જુદી જે યુનિવર્સિટીઓ છે એમને માર્ગદર્શક તરીકે ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના એ રીતે જોઈએ તો ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટી એસપી યુનિવર્સિટી કામરાજ યુનિવર્સિટી ચેન્નઈ કચ્છ યુનિવર્સિટી એમાં એમાં પણ એમને માર્ગદર્શક તરીકે નું સ્થાન મળેલું છે આ ઉપરાંત અત્યારે એમના હાથ નીચે સોળ જેટલા પીએચડી અને બાવીસ જેટલા એમ ફિલ્ના વિદ્યાર્થીઓ એ ઓલરેડી એ બહાર પડી ચૂક્યા છે તો આવા વૈવિધ્યસભર એક અધ્યાપક એક સંશોધનકાર તરીકે જે આરટી ટી સાવલિયા સાહેબ કે જે શોર્ટ નામથી જ ઓળખાય છે આમ તો પણ રામજીભાઈ તરીકે આજે હું એમને એસ્ટાબ્લિશ કરવા માગું છું તો આ સાવલિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ એમનું આ વક્તવ્ય એ ગુજરાતના બેનમૂન સ્થાપત્યો ઉપર સંક્ષિપ્ત સંક્ષિપ્તમાં એમનો ઇતિહાસ એ રજૂ કરશે એટલે હું વિનંતી કરું સાવલિયા સાહેબને કે તેઓ આ વિશે જરાક વાત કરે તમે સાવલિયા સાહેબ તમને મારો એક પહેલો એવો પ્રશ્ન રહે કે ગુજરાત ની ઓળખ સમા પ્રાચીન સંસ્કૃતિઓ કઈ ગણી શકાય જગદીશભાઈ ગુજરાતની પોતાની એક આગવી વિશિષ્ટતા છે વિશ્વ સંસ્કૃતિઓમાં જેમ પિરામિડ એસેરિયા ઇજિપ્ત બેબિલોન એની જે પોતાની આગવી સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન વસાહતો છે તેમ ગુજરાતમાં પણ એવી પ્રાચીન વસાહતો આવેલી છે જેમ કે આપણે લોથલની વાત કરતા હોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે ત્યાં વિવિધ પ્રકારના સ્થાપત્યો વિકસેલા હતા નગર આયોજન પણ એમનું એ રીતે આપણને જોવા મળે છે તે સાથે ત્યાંથી કેટલાક જે નમૂનાઓ મળ્યા છે એને આધારે એ પ્રાચીન સંસ્કૃતિઓ સાથે પોતાનું જોડાણ હોવાના પુરાવાઓ આપણને મળે છે તે સાથે હમણાં જ થોડા વર્ષો પહેલાં કચ્છની અંદર જે ધોળાવીરાની સંસ્કૃતિ આપણને મળી એ સંસ્કૃતિનો વિકાસ અને એની ઐતિહાસિકતા એ નગર સંસ્કૃતિના વિકાસનો એક મોટામાં મોટો પુરાવો એ ગુજરાત પાસે છે અને એ એનો એક રાષ્ટ્રીય અસ્મિતાના સ્વરૂપમાં એને લેવું જોઈએ કારણ કે ત્યાં જે નગર આયોજન પાણીની વ્યવસ્થા તે પછી કેટલાક રહેઠાણો અને એના સ્થાપત્યો જે છે એ પણ એટલા જ વિશિષ્ટતા ધરાવે છે તે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ રંગપુર રોજડી અને એવા કેટલાય વસાહતો જે છે કે પોતાની વિશિષ્ટ સ્થાપત્ય શૈલીને લીધે આજે વિશ્વ વિશ્વકક્ષાએ એની નોંધ લેવામાં આવે છે અને એના સંસ્કૃતિ વિશેનું અધ્યયન સંશોધન પણ થઈ રહ્યું છે મને એમ પ્રશ્ન થાય છે કે પ્રાચીન સંસ્કૃતિઓ આપે જે ગણાવી એની અંદર ખાસ કરીને કે લોથલ અને ધોળાવીરાની જે સંસ્કૃતિ છે અને આમ જોઈએ તો પ્રાચીન સંસ્કૃતિઓ અત્યારે હાલ અત્યારનો વિદ્યાર્થી એ બહુ જાણતા નથી ગુજરાત અને ભારતની અંદર જે કંઈ આવી સંસ્કૃતિઓ છે એ સંસ્કૃતિઓમાં લોથલનું શું મહત્ત્વ છે ધોળાવીરાનું શું મહત્ત્વ છે અને એના જો ઐતિહાસિક આપ જો સંસ્કૃતિના આપણી પાસે જો કંઈ સ્થાપત્ય હોય અને એના કંઈ ફોટોગ્રાફ્સ હોય તો એના ઉપરથી એને સમજાવવાનો પ્રયત્ન કરો તો કદાચ હું માનું છું કે ગુજરાતની અને ભારતની પ્રજાને આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી એના વિશે ખ્યાલ આવશે વિશેષ આમાં જગદીશભાઈ એવું છે કે દરેક સંસ્કૃતિની પોતાની આગવી વિશેષતા મેં કહ્યું તેમ હવે એક દરિયાઈ બંદર તરીકે લોથલની ઓળખ છે અને મોટા મોટા ત્યાં જે કોઠારો હતા મોટી મોટી કોઠીઓ ત્યાંથી પ્રાપ્ત થઈ છે ત્યાં ભઠ્ઠીઓ હતી સોના ચાંદી અને જે કંઈ વસ્તુઓ ત્યાં બનતી અને આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા કોઠારો અને એ સમયે એક આખી જે સ્થાપત્યની શૈલી ત્યાં વિકાસ પામી અને એ સ્થાપત્ય શૈલી આધારિત આપણે આ મૂળ એમના સ્થાપત્યો છે પણ એ સ્થા એને જે રીતે નગર આયોજનની રીતે એને ચિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલું મોટું નગર ચારે બાજુ નદી સમુદ્રના પાણીથી ઘેરાયેલું નગર અને કેટલી મોટી વસાહત એ સમયે ત્યાં આપણને જોવા મળે છે અને એના જે નમૂનાઓ છે એ નમૂનાઓમાં ખાસ જે મેં કહ્યું તેમ વિવિધ પ્રકારના જે સોના ચાંદીની ભઠ્ઠીઓ કે બીજા જે છે એ આર્થિક સદ્ધરતા એ વખતે ગુજરાતની સંસ્કૃતિની આપણને એ જોવા મળે છે આ નગર આયોજન અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા વિસ્તારમાં પથરાયેલું આ લોથલનું નગર હતું અને એની કેટલીક વિશેષતાઓ પણ આપણે જોઈ શકીએ છીએ ખાસ કરીને એના વાસણોની જે વિશેષતા છે એ વિશ્વના સંસ્કૃતિઓ સાથે સામ્ય ધરાવે છે તે સાથે ત્યાં જે કેટલીક નમૂનાઓ કે જે વિશ્વ સંસ્કૃતિઓમાં પણ એ સમાંતરે આપણને જોવા મળે છે તે સાથે ત્યાંથી પ્રાપ્ત મુદ્રા અને મુદ્રાંકનો કે જે એ વખતે વિશ્વ સંસ્કૃતિઓમાં આપણને જુદી જુદી જે હડ હડપા મોહિજોદળો ઉપરાંત બીજી બેબિલિનિયા મેસેપોટોમિયા એવી સંસ્કૃતિમાં પણ આપણને એ જોવા મળે છે જેથી આપણને ખ્યાલ આવશે કે સ્વસ્તિકનો જે આકાર છે એ ભારતીય સંસ્કૃતિનું જે સ્વસ્તિક એ શુભ પ્રતિક છે અને એના સંદર્ભમાં આપણે એને સ્થાપત્યની રીતે ગણાવીએ તો શુભકર્તા તરીકે એ આપણને મળે છે તે પછી એક પીપળાની પૂજા આપણે ત્યાં થતી હોય છે એટલે પીપળાના પાનની જે આકૃતિઓ એ સમયે લોથલની અંદરથી આપણને મળે છે આ ભગવાન શિવ એટલે પશુપતિના સ્વરૂપે આપણને જે ગુજરાતમાંથી અને ભારતના આપણા જે સાંસ્કૃતિક વસાહતો છે એમાંથી આપણને આ મળે છે એના આધારે તે પછી આ વૃષભ એટલે કે બળદ બળદની પૂજા વૃષભની પૂજા એ શંકરના વાહન તરીકે થ થતી હોવાની પ્રાચીન પરંપરા અત્યારે જળવાયેલી પણ આપણને જોવા મળે છે તે સાથે એક ગુજરાતની વિશિષ્ટતા એ ગરબાની વિશિષ્ટતા છે અને એ ગરબાની વિશિષ્ટતા આપણે જે વાસણો અગાઉ બતાવે એમ આ જે વાસણ છે એને કેટલાક એક ફ્રીજ તરીકે એટલે વસ્તુઓ સાચવવા માટે કહે છે પણ હકીકતમાં જે નમૂનાઓ મળ્યા છે એને પૂજાના સાધનો છે એથી એક ગરબાની પરંપરા એ વખતે ત્યાં વિકસિત હોવાના પુરાવાઓ આપણને મળે છે પછી આપણે જે વાત કરી એ છે ધોળાવીરાની તો એટલી જ વિકસિત સંસ્કૃતિ આપણને આ ધોળાવીરાની જોઈ શકાય છે કે પગથિયાઓ દ્વારા ઉપલા માળ એના ઉપર એના ઉપર અને જે કંઈ ત્યાં વસાહતોની અંદર જે કંઈ પ્રવૃત્તિ થતી હતી એ એક એની ઐતિહાસિકતા બતાવે છે કે આ જે ચણતર કામ છે કે એની જે વિશિષ્ટ સ્થાપત્યકીય શૈલીઓ છે કે એનો ખ્યાલ આપણને આના દ્વારા મળે છે આમ વિશ્વ સંસ્કૃતિમાં આ લોથલ ધોળાવીરા ઉપરાંત કેટલીક એવી સંસ્કૃતિઓ પણ છે કે જે ભવ આપણને હમણાં જ વડનગરના ખોદકામમાંથી એક આખી ઐતિહાસિક સંસ્કૃતિ છેલ્લે આપણને મળી આવી છે મને રામજીભાઈ એક પ્રશ્ન એ પણ થાય છે કે આપે જેમ લોથલની વાત કરી એમ છેલ્લા એક વર્ષની અંદર હું માનું છું ત્યાં સુધી કચ્છની અંદર ધોળાવીરા જે છે એ ધોળાવીરા એ લોકો હવે ત્યાં આગળ પણ જતા થયા જેમ લોથલમાં જાય છે જોવા માટે એમ ધોળાવીરા પણ જાય છે પણ ધોળાવીરા વિશે હજુ લોકોમાં જે જાગૃતિ આવવી જોઈએ એ જાગૃતિ નથી તો એના વિશે કંઈક આપ પ્રકાશ પાડશો ધોળાવીરા વિશે ધોળાવીરા એ ઐતિહાસિક નગરીય સંસ્કૃતિ છે ત્યાં જે નગર આયોજન છે અને ત્યાં જે પાણીની વ્યવસ્થા એ વખતે એ લોકોએ ઊભી કરેલી એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરીને એનો ઉપયોગ કરવાની જે એક પદ્ધતિ પ્રાચીન પરંપરામાં આપણને જોવા મળે છે ઋષિ સંસ્કૃતિઓમાં પણ એ જોવા મળે છે નદી કાંઠાની અને બીજી સંસ્કૃતિઓમાં એમ અહીંયા આ સંસ્કૃતિની અંદર એ વસ્તુ આપણને જોવા મળે છે અને ખાસ કરીને એક જેને કહેવાય ને કે સંપૂર્ણ નગરીય સંસ્કૃતિ એ જે ધોળાવીરામાં જોવા મળે છે એ લગભગ ક્યાંય સંપૂર્ણપણે જોવા મળતી નથી એટલે એક રીતે કહી શકાય કે એને પ્રવાસનના સ્થળ તરીકે આપણે જો આ સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવી હોય તો કેટલું એ અંગેનું સાહિત્ય પ્રકાશિત કરી એ અંગેનું શાળાકીય કક્ષાએ પણ એ જે જ્ઞાન છે પ્રાચીન વસાહતો અને એનો કલા વારસો તો વિદ્યાર્થીઓ સુધી આ પ્રવાસનની દૃષ્ટિએ વાત પહોંચે અને સારા સંદર્ભમાં એ ભવિષ્યમાં વારસો આપણે નગરીય સંસ્કૃતિનો ટકાવી શકીએ તો એ આપણા માટે ખૂબ જ અગત્યનું બની રહેશે પ્રવાસનની દૃષ્ટિએ બરાબર હવે એક બીજો પ્રશ્ન પણ કરવાનું મન થાય કે આપણે જેમ પ્રાચીન સંસ્કૃતિઓ વિશે વાત કરી કે પ્રાચીન લોથલની સંસ્કૃતિ હોય ધોળાવીરાની હોય રંગપુરની હોય રોજડીની હોય કે પછી સિંધમાં આવેલું એ સંસ્કૃતિ હોય જે અત્યારે પાકિસ્તાનમાં છે પણ હવે મને એમ બીજું એ થાય મન કે ગુજરાતની અંદરનો જે ઐતિહાસિક કાળ છે એ ગુજરાતના ઐતિહાસિક કાળમાં કયા સ્થાપત્યો એવા હતા કે જેને એનું એને મહત્વ આપી શકાય અને એ એને ઐતિહાસિક સ્થાપત્ય તરીકે ગણી શકાય ખાસ કરીને આપણે પ્રાચીન વસાહતોની વાત કરી હવે જ્યારે ઐતિહાસિક કાળની અંદર આવીએ છીએ ત્યારે મૌર્યકાળ અને ગુપ્તકાળ અને એ પછીના જે સળંગ ઐતિહાસિક આધારો આપણને મળે છે એમાં સર્વપ્રથમ આપણે આ જે મૌર્યકાલીન એક સ્થાપત્ય શિલાલેખ છે જૂનાગઢની અંદર અશોકનો શિલાલેખ જેમ જેમાં ત્રણ પ્રકારના શિલાલેખો આપણને જોવા મળે છે એટલે ગુજરાતનું જે સ્થાપત્ય છે એમાં મૌર્યકાલીન સ્થાપત્યને આપણે ગણતા હોઈએ તો હું માનું છું ત્યાં સુધી એ શિલાલેખ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ શિલાલેખ એ જૂનામાં જૂનું એ સ્થાપત્ય સાથે ત્યાં જે ગુફાઓ આવેલી છે જૂનાગઢની અંદર આપણે જોઈએ કે જે ખાપરા કોડિયાની ગુફા તરીકે ઓળખાય છે અને ઈટેરી જે ગુફાઓ છે તો એનું જે બૌદ્ધકાલીન કે બૌદ્ધ સ્થાપત્ય એ આપણે જૂનાગઢની અંદર સર્વપ્રથમ મળે છે આ બહુ જાણીતી વસ્તુ છે પણ તે સાથે એક અશોકનો સ્તંભલેખ જે દેરોલ એટલે ભરૂચ પાસે આ અશોકનો સ્તંભલેખ આવેલો છે આ અગત્યનો એટલા માટે છે કે ગુજરાતની અંદર આ પ્રકારનો જે સિંહ સ્તંભ જેને કહેવાય અશોકના સમયનો એ સિંહસ્તંભ અત્યાર સુધી ક્યાંય આપણને જોવા મળતો નથી આ એની બેઠણી છે એટલે કે ઉપરની શિરાવટી છે અને એના ઉપર આ સિંહ મૂકવામાં આવે અને એના ઉપર આ ભાગે જે છે ત્યાં ચક્ર જે હાલ પ્રાપ્ત થતું નથી પણ એ ચક્ર હોવાના નમૂનાઓ છે કે ત્યાં ચક્ર કઈ રીતે મૂકવામાં આવેલું આ આ વસ્તુ એક ગુજરાતની મૌર્યકાલીન સંસ્કૃતિનું સિંહસ્તંભ છે મૂળ દેરોલ ભરૂચ પાસે છે ત્યાંથી મળેલું અને હાલ ભરૂચની અંદર જે એક કેમ્પસ છે એની અંદર આ જળવાયેલું છે એટલે ખાસ કરીને જે મૌર્યકાલીન સ્થાપત્યો અને એની જે આખી શૈલીઓ જે છે એ જોતાં આપણે એક વસ્તુ કહીએ કે જે મૌર્યકાળની અંદર સ્થાપત્યો વિકસાય એમાં એકલા બૌદ્ધ સ્થાપત્યો નહીં પણ બીજા ધર્મના જૈન છે કે હિન્દુ સ્થાપત્યો પણ વિકસેલા જોવા મળે છે તે સાથે આપણે જ્યારે ગુપ્તકાળમાં આવીએ છીએ ત્યારે આ ગોપનું મંદિર એ જૂનામાં જૂનું હિન્દુ સ્થાપત્યનું મંદિર ગણાય છે કે જે ગુપ્તકાળની અંદર ગુજરાતમાં આ વસ્તુ એ સૌરાષ્ટ્રની અંદર ગોપનું મંદિર છે એ એક સ્થાપત્ય તરીકે વિકસેલું છે અને ચૈત્યની જે આકૃતિઓ છે એ આપણને ગુપ્તકાલીન જે ગુફા સ્થાપત્યો છે અજંટા ઇલોરા છે કે બીજા જે ઉત્તર ભારતને દક્ષિણ ભારતીય પરંપરામાં છે ત્યાં આપણને આ જોવા મળે છે એ સાથે કચ્છની અંદર મારે ખાસ બતાવવાનો આશય એવો છે કે કચ્છની અંદર જે બૌદ્ધ ગુફાઓ છે આ જે તમે જોઈ શકો છો કે બહુ છેવાડા આપણા જે સીમા છે ગુજરાતની ત્યાં આ સ્થાપત્ય આવેલું છે અને એમાંથી આપણને જેમ શામળાજી અને દેવની મોરીમાંથી જે કંઈ સ્થાપત્યો મળ્યા છે એ સ્થાપત્યોમાં બુદ્ધ પ્રતિમાઓ અને એના મુદ્રાંકો મળ્યા છે એ જ પ્રકારના મુદ્રાંકો આ સિયોદની ગુફા કચ્છની અંદર આવેલી છે ત્યાં મળ્યા છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારે જે એમના રચનાઓ છે મુદ્રાંકો છે એ પણ આપણને આ જગ્યાએથી મળ્યા છે અને એ માટીમાં આ મુદ્રાંકો કોતરેલા છે જેમાં બુદ્ધની ભૂમિસ્પર્શ મુદ્રાવાળી આકૃતિ પણ